રામ પરાપરા માગરોળ ખાતે ઉત્તર વાહિની નબદા પરિક્રમા માટે અફરાતફરી અને અવ્યવસ્થાનો માહોલ. ચૈત્ર માસમાં નબદા પરિક્રમાનો વિશેષ ધાર્મિક મહત્વ છે. ગુજરાતમાં એકમાત્ર ઉત્તર વાહિની નર્મદા વહે છે. હાલ નર્મદા જિલ્લાના માંગરોળ નર્મદા તટેથી પંચકોશી ઉત્તર વાહિની નર્મદા પરિક્રમાનો પ્રારંભ થયો છે. આ પરિક્રમા 3 વાર કરવાથી 3,750 કિલોમીટર પગપાળા પરિક્રમા કરવાનો ભર મળે છે અને 71 પેઢીનો મોક્ષ મળે છે. એના દર્શન માત્ર થઈ પવિત્ર થવાય તેવી એકમાત્ર ઉત્તર વાહિની ગુજરાતમાં નર્મદા જિલ્લામાં આવેલી છે. હાલ ચૈત્ર માસમાં દૂર દૂરથી મોટી સંખ્યામાં સાધુ સંતો મહંતો ભક્તો શ્રદ્ધાળુઓ પરિક્રમા વાસ્યો માત્ર એક દિવસીય 21 કિલોમીટરની પંચકોશી ઉત્તર વાહિની પરિક્રમા કરી રહ્યા છે. જાણવા મળેલ માહિતી મુજબ આ નાવડીઓનું કાયદેસરનું રજીસ્ટ્રેશન પણ કરેલું નથી. ખરેખર તો આવી નાવડીઓમાં ચઢવા ઉતારવા માટે બેરિકેડ તેમજ જેટી બનાવવી જોઈએ, પણ અહીં પ્રશાસન દ્વારા દર વર્ષે થતી પરિક્રમા માટે કોઈ ખાસ સુવિધા કરી ન હોવાથી પરિક્રમાવાસીઓને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો છે. માત્ર 8 નાવડીઓને કારણે લોકો સુધી ભક્તોને લાઇનમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે. વધતી જતી સંખ્યામાં સામે વધુ 10-10 નાવડીઓની જરૂર છે, પણ પૂરતી નાવડીઓ ન હોવાથી ભક્તો જાતે જીવના જોખમે નદી પાર કરીને સામે કિનારે પહોંચતા જોવા મળી રહ્યા છે. કોઈ દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ? એ પ્રશ્ન ભક્તોમાં ચર્ચાઈ રહ્યો છે. ભક્તોની સુવિધા કરવામાં પ્રશાસન નિષ્ફળ નીવડ્યું છે. પરિક્રમા વહેલી સવારથી 4 થી 8 માં કરવાની હોય છે, પણ ઘણા ભક્તો પરિક્રમા રાત્રે ન કરી શકાતી હોવા છતાં લોકો રાત્રે પરિક્રમા કરે છે. રાત્રે અંધારામાં લાઇટની વ્યવસ્થા ન હોવાથી તેમજ રાત્રે મગરો કિનારે બહાર નીકળતા હોવાથી જાનનું જોખમ છે અને કોઈ દુર્ઘટના ઘટે તો તે માટે જવાબદાર કોણ? ફરી રાતે જાહેરમાં આજુબાજુમાં ખુલ્લામાં લોકો શૌચક્રિયા કરતા હોય, ગંદકી વકરાવી રહ્યા છે, ત્યારે ચોક્કસ સમયે સવારે પરિક્રમા કરવાનું જાહેરનામું સરકાર બહાર પાડે એવું પ્રજા ઈચ્છી રહી છે. દરેક જગ્યાએ પૂરતા ટોયલેટ અને પૂરતી નાવડીઓ મૂકવાની ભક્તોએ માંગ કરી છે. અહીં ઠેર ઠેર ગંદકી કચરાનું સામ્રાજ્ય પણ જોવા મળી રહ્યું છે. સ્વચ્છતા અભિયાનના બોર્ડ મારેલા હોવા છતાં ભક્તો આડેધડ ગમે ત્યાં કચરો ડીશ બોટલો ગમે ત્યાં નાખે છે, જે દુઃખદ છે. નર્મદા પરિક્રમાનું વિશેષ ધાર્મિક મહત્વ છે, પરંતુ લોકોએ પરિક્રમાને ખાવા પીવા હરવા ફરવાનું પિકનિક પોઈન્ટ બનાવી દીધું છે. નર્મદા પરિક્રમાનું મહત્વ વિસરાઈ ગયું છે. અગાઉ તંત્રને આવેદનપત્ર આપી પૂરતી વ્યવસ્થા કરવા છતાંય વ્યવસ્થા કરવામાં તંત્રની ઉદાસીનતા જોવા મળી રહી છે. પોલીસ પણ વધુ મુકાય અને સ્વચ્છતા જળવાય, વધુ નાબળીઓ મુકાય, આરોગ્યલક્ષી સુવિધા પણ ઊભી કરાય એવી ભક્તોની માંગ છે. અન્ય સેવાભાવી લોકો સંસ્થાઓ આયોજકો ખૂબ સુંદર સેવાઓ પૂરી પાડી રહ્યા છે, પણ પ્રશાસન દ્વારા ખાસ નક્કર જરૂરી સુવિધાઓ પૂરી પડાતી નથી, એ માટે તંત્ર પણ આગળ આવે એવી ભક્તોની માંગ ઉઠી છે. દીપક જગતાપ, જેડેશ ટીવી, રાજપીપળા.